दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરા નગર હવેલીના સાયલી ખાતે પ્રશાસનિક કક્ષાનો ગણતંત્ર પર્વ ઉજવાયો. પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે કરાયું ધ્વજારોહણ. દમણમાં પંચકર્મ ગણતંત્ર દિવસ તેમજ ત્રણેય સંઘ પ્રદેશોના પાંચમા એકીકરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બલેઠા પુરુષ અધ્યાપન કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો પંચકર્મ ગણતંત્ર પર્વ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો. સિકલ સેલ એનિમિયાને લઈ નોંધપાત્ર કામગીરી કરનાર ડોક્ટર એસ ડી ઇટાલિયાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ. હવે સમાચારો જોઈએ વિગતવાર. સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંઘ પ્રદેશના એકીકરણ અને ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દાદરા નગર હવેલી દમણ દીવ પ્રશાસન દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 75મા ગણતંત્ર દિવસ અને 5મા મર્જર દિવસ નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રશાસક પ્રફુલ્લભાઈના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. ત્યારબાદ પોલીસ જવાન, ભારતીય રિઝર્વ બટાલિયન, ફાયર વિભાગ, હોમગાર્ડ અને એનસીસી કેડેટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ પરેડને સલામી આપી હતી. પ્રશાસકે સંબોધનમાં પ્રદેશના દરેકને શુભકામના આપતા જણાવ્યું કે ભારતના 75મા ગણતંત્ર દિવસ પર આપણે આપણા મહાન રાષ્ટ્રની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિનો જશ્ન મનાવવા માટે એકત્રિત થયા છે. આ દિવસ 1950માં ભારતના સંવિધાનને અપનાવવાનું પ્રતીક છે, જેમાં ભારતના અનેક સંપ્રભુ સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય ઘોષિત કરવામાં આવેલ. આજના દિને દેશના બે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનું એકત્રીકરણ થયું હતું અને આ દિવસ ઇતિહાસના પાના પર દર્જ થઈ ગયું છે. દાદરા નગર હવેલીમાં અલગ અલગ વિચાર સંપ્રદાય અને ધર્મના લોકો રહે છે અને તેમણે વિવિધતામાં એકતાનો એક શાનદાર ઉદાહરણ પ્રસ્તુત કર્યો છે. શિક્ષણ વિભાગ અને લોકનિર્માણ વિભાગ દ્વારા વિકસિત ગતિવિધિઓ પર વિશેષ રૂપે પ્રકાશ નાખ્યો છે. બાલભવન કેન્દ્રના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી અને પોલીસ વિભાગ અને ભારતીય રિઝર્વ બટાલિયન અને એનસીસી કેડેટના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામાં આવેલ આપદા મિત્ર ટ્રેનિંગ અંતર્ગત 5 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ અવસરે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દામજી કુરાડા, પાલિકા પ્રમુખ રજની શેટ્ટી, માજી સાંસદ સીતારામ ગવડી, પ્રશાસનના અધિકારી, પદાધિકારી, શિક્ષક, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષા વિભાગ આ રહા હૈ કલેક્ટર પરિસર અપની ઝાંકી પ્રસ્તુતિ મે મેક ઇન ટ્રિપલ ડી આધાર શિક્ષા કે માધ્યમ સે મહિલા સશક્તિકરણ હૈ. डिजिटलाइज्ड आयुष्मान भारत स्कूल हेल्थ एवं वेलनेस ग्राउंड की सुविधा उपलब्ध की गई है. आने वाले समय में अम्बेडकर नगर संगठित अपराध और आतंकवाद के खिलाफ प्रभावी प्रतिक्रिया की होगा. समाज कल्याण और महिला एवं बाल विकास वोकल फॉर लोकल एंड डिश टू रिधम थीम के साथ कार्यक्रम को पूरा आनंद लेते हुए माननीय प्रशासक महोदय फिर करते क्यों है इसका दुरुपयोग. आओ मिलकर भारत माता की सर्वप्रथम प्रजासत्ताक दिवस ना पावन पर्व आप सौ ने हृदय पूर्वक ने शुभकामनाओं पाठवु छु. हूँ शुभकामनाओं पाठवु छु. आ દાદરા નગર હવેલી અને દમણ દીવના એકીકરણ એ પણ 26 જાન્યુઆરીએ જ થયું હતું. એકીકરણ દિવસની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. રમત ગમતના ખૂબ શોખીન લોકો છે. તમારા શોખને પોષવા માટે દરેક પાડામાં જઈ ખૂબ ઝીણી ઝીણી વિગતો મેળવી આપણી
પંચાયતો એના પાડા એ નાના નાના પાડામાં ક્રિકેટ ફૂટબોલ અને વોલીબોલ આ ત્રણ રમતો વિશેષ કરીને રમાતી હોય છે આવી રમત સાથે જોડાયેલી લગભગ 650 ટીમો ને આપણે અલગ રીતે તારવી છે અને આ ટીમો સાથે જોડાયેલા 650 જેટલા નાના મોટા પાડાની 2000 ટીમ લગભગ 2000 ટીમ અને આ ટીમમાં એવરેજ 15 લોકો આવા 30,000 યુવાનોને ફૂટબોલ વોલીબોલ અને ક્રિકેટની કીટ મળે એવું આવનાર એક મહિનાની અંદર કીટ વિતરણનો કાર્યક્રમ આ જ સ્ટેડિયમમાં હાથ ધરવામાં આવશે અને તમને સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. દમણ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રાના હસ્તે ધ્વજ લહેરાવી 5મા એકીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 75મો ગણતંત્ર દિવસ તેમજ સંઘ પ્રદેશનું 5મો એકીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દમણના જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ, IRB, કોસ્ટગાર્ડ, NCC તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ પ્રતિયોગિતાના વિજેતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. Indian Coast Guard, Indian Reserve Battalion, कदम ताल के सुंदर समन्वय पवन सिन्हा के नेतृत्व में गवर्नमेंट कॉलेज के एल्सर अंकिता रामदेव के नेतृत्व में उपस्थित दमन नगर पालिका परिषद. आज के दिन न केवल हम राष्ट्र मना रहे, इतिहास गवाह है कि माननीय प्रशासक महोदय के कुशल मार्गदर्शन में स्वातंत्र्य सेनानी की टीम के लिए को प्रोत्साहित करें. सेवेंटी फिफ्थ रिपब्लिक डे है और पूरे हिंदुस्तान में रिपब्लिक डे मनाया जाता है और ख़ास करके हमारे दमन के लिए और एक फेडर हमारे पे लग चुका है क्योंकि हमारे पहले दमन दीव और यूटी दादरा नगर हवेली दो यूनियन टेरिटरी थी, उनका एक मर्जर हुआ है और आज 5वां साल है, 5वां मर्जर डे दमन दादरा नगर हवेली दमन दीव मना रहे हैं. आपने देखा कि यहाँ पर कलेक्टर ने दमन में यहाँ पर एड्रेस किया सभा को और जो कि हमारे प्रफुल्ल जी एडमिनिस्ट्रेटर हैं उन्होंने लाइव यहाँ पे देखा और सेल्वास में सैली क्रिकेट ग्राउंड में बड़ी तालाब में ये वहाँ पे ऑर्गेनाइज़ किया था. तो ये एक डिजिटल ज़माने का एक ही स्तर पे रहने का बहुत अच्छा आयोजन है और साथ ही साथ में परेड हुआ, नेशनल फ्लैग हॉइस्टिंग हुआ, हमारे कलेक्टर साहब ने फ्लैग हॉइस्ट करके मार्च निकाला, निरीक्षण किया परेड का, बच्चों ने अलग अलग स्कूल बच्चों ने नृत्य किए, कराटे का डेमोन्स्ट्रेशन हुआ, योगा डेमोन्स्ट्रेशन हुआ, बहुत अच्छा प्रोफेशनल डेमोन्स्ट्रेशन था. साथ ही साथ में सरप्राइजेस दिए गए, जो भी लाइट बेस्ट लाइटिंग, बेस्ट वार्ड, बेस्ट पंचायत वगैरह वगैरह इनाम वितरण हुआ और साथ ही साथ में बहुत सारे आनंद पब्लिक ने भी उत्साह से बच्चों ने उत्साह से पार्टिसिपेट किया. 75મા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને વલસાડ જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વાપી તાલુકાના બલીઠા ગામે આવેલ પુરુષ અધ્યાપન કોલેજ ખાતે યોજાયો હતો. 26મી જાન્યુઆરીની ઉજવણી અન્વયે વલસાડ જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર તિરંગા સાથે લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 75મા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને વલસાડ જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વાપી તાલુકાના બલીઠા ગામ આવેલ પુરુષ અધ્યાપન કોલેજ ખાતે યોજાયો હતો. વાપી ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી મુકેશ પટેલના હસ્તે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગવાયું હતું. ત્યારબાદ પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ પ્રમાણપત્ર વિતરણ,
पोलिस बैंड द्वारा राष्ट्रगान अने वृक्षारोपणना कार्यक्रम योजाया हता। आ प्रसंगे मंत्री मुकेश पटेले देशवासीओने प्रजासत्ताक पर्वनी शुभकामना पाठवी जणाव्यू के 25 जान्युआरीए पद्मश्री एवॉर्डनी जाहेरातमां वलसाड जिल्लाना यजदी इटालियननी पसंदगी करवामां आवी होय तेमणे वलसाड जिल्लानो गौरव वधार्यु छे। 22 जान्युआरीए राम मंदिरनी प्राण प्रतिष्ठा बाद नवा युगनी शरूआत करी होवानું જણાવી વલસાડ જિલ્લાના નાની દાંતી મોટી દાંતીના દરિયાઈ ધોવાણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા 51 કરોડની રકમ મંજૂર કરી હોવાની જાહેરાત કરી હતી, તેમજ વિવિધ ક્ષેત્રોના કામો માટેની પણ જાહેરાત કરી દેશમાં રામ રાજ્ય બાદ રામ રાષ્ટ્રની શરૂઆત થઈ રહી હોવાનું જણાવ્યું હતું, તો વરસાદી પાણીને દરિયામાં જતું રોકવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। વાપી નજીકની દમણગંગા નદી અને વલસાડ નજીકની ઔરંગા નદીના વિકાસ માટે 200 કરોડ રૂપિયા આસપાસની રકમ જાહેર કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। અમૃત મહોત્સવની અંદર આજે વલસાડના બલીટા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સાથે સાથે વલસાડ જિલ્લાનું ગૌરવ જે યઝદી ઇટેલિયાજીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે આજે વલસાડ જિલ્લો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છે। ખૂબ સારી રીતે આ મહોત્સવ ઉજવ્યો, સાથે સાથે યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 22 તારીખે આ ભારતની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે। નવા યુગની અંદર તમામ લોકો સારી રીતે રહે, એકબીજા સાથે મળીને રહે અને દેશને આપણે વિકાસના માર્ગે લઈ જઈએ એવી પણ હું બધાને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજે જે રીતને નાની દાંટી મોટી દાંટી ગામની અંદર જે વરસાદના ધોવાના પાણી જે ગામની અંદર ઘૂસી જતા એના માટે પણ અમે સરકારે 51 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, સાથે સાથે ચેક ડેમો પણ વલસાડને ખૂબ બધા મંજૂર કર્યા છે। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાના નોંધપાત્ર કામગીરી કરનાર ડોક્ટર યઝદી ઇટાલિયાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા સમગ્ર ગુજરાત સહિત સ્થાનિક લોકોમાં પણ ખુશીની લહેર ઉઠી છે। 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાને લઈ નોંધપાત્ર કામગીરી કરનાર ડોક્ટર યઝદી ઇટાલિયાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। સરકારની જાહેરાત બાદ ડોક્ટર યઝદી ઇટાલિયાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। દેશમાં નિસ્વાર્થ ભાવે દેશના લોકો માટે લાંબા સમયથી સેવા આપનાર દેશના 34 સન્માનિત વ્યક્તિઓને પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાતમાંથી જે મહાનુભાવોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી તેમના એક વલસાડના ડોક્ટર યઝદી ઇટાલિયા છે। પદ્મશ્રી માટે પોતાના નામની જાહેરાત થતાં જ યઝદી ઇટાલિયાની આંખો ખુશીના આંસુથી છલકાઈ આવ્યા હતા। વલસાડના ડોક્ટર યઝદી ઇટાલિયા અને તેમના મિત્રો સાથે મળીને વલસાડ રક્તદાન કેન્દ્રની સ્થાપના કરી હતી। વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે ડોક્ટર યઝદી ઇટાલિયા વિવિધ જાતિઓના લોકોના લોહીની ચકાસણી અને ટેસ્ટિંગ કરતા રહેતા હતા, જે દરમિયાન એક વ્યક્તિને ટૂંકા ગાળામાં લોહીની ઉણપ થયેલી જોવા મળી હતી। વારંવાર વ્યક્તિને કમળો જેવી બીમારીથી પીડાવું પડતું હતું, જેનું લોહી ટેસ્ટ કરતા સિકલ સેલ ડિઝીઝ તરીકે ડોક્ટર યઝદી ઇટાલિયાએ ઓળખ બતાવ્યો હતો, જે બાદ વધુ ઊંડાણમાં ચેક કરતા વલસાડ જિલ્લામાં ડોઢિયા પટેલ જાતિમાં વારસાગત રોગ હોવાનું સામે આવ્યું હતું। ડોક્ટર યઝદી ઇટાલિયા સિકલ સેલ ઉપર અંકુશ લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા,
तत्कालीन मुख्यमंत्री नरेन्द्र मोदी ने सिकल सेल अंगे जानकारी मळता लोकोने बचावा यथार्थ प्रयासों करवा छूट आपी हती। डॉक्टर यजदी इटालियाए प्रथम वखत सिकल सेलथी पीड़ाता युवक युवतीओए एकबीजा साथे लग्न न करी शके जेनी जागृति आपी हती। सिकल सेल ने वधु फैलाता अटकावा डॉक्टर यजदी इटालियाए घणा प्रयासों कर्या हता। आ सेवाने ध्याने राखी भारत सरकारे पद्मश्री एवॉर्डथी सम्मानित करवानो निर्णय कर्यो हतो, जेने लई वलसाड जिल्ला अने आजूबाजूना विस्तारों, नवसारी अने डांग जिल्लाना आदिवासी समाजना लोको अने स्थानिक लोकोमां पण खुशीनी लहेर जोवा मळी छे। भारत सरकार तरफथी जे पद्मश्री एवॉर्डनी जाहेरात थई छे मारा माटे, एमां तमने खूब खुशी छे। आ काम हूँ एकलो करी न शकत, मने पूरेपूरो मारी टीम तरफथी साथ सहकार मळ्यो छे। वलसाड रक्तदान केन्द्र मारा बधा ज ट्रस्टीओ अने मारा बधा ज कर्मचारीओए मने साथ सहकार आप्यो छे। ए उपरांत एम कहूँ के पॉलिटिशियंस, गवर्मेंट ऑफिसर्स अने सोसायटी एट लार्ज, जे आदिवासी सोसायटी छे, ए बधाए ज आने एक पोतानो प्रोग्राम गणीने जे सफलता अपावी छे ते बदल हूँ एमनो खूब खूब आभारी छूँ। एमना वगर आ पॉसिबल ज न होत। व्यक्ति जो दुःखथी पीड़ित होय अने तमे एनुं दुःख दूर करो तो डेफिनेटली ही विल बी हेप्पी एंड ही विल टेल दिस स्टोरी टू अधर्स ऑल्सो। એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય, એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફળ થયો છે। ડેફિનેટલી હી વોઝ અ વિઝનરી ચીફ મિનિસ્ટર એઝ વેલ એઝ અ વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર। એમને જ્યારે આ વિશે સાંભળ્યું ત્યારે એમનું ચોખ્ખી ગાઈડન્સ હતી કે ડૂ વોટ યુ થિંક બેસ્ટ ફોર અવર ટ્રાઇબલ પીપલ, અને એ જ વસ્તુ અમે કરી શક્યા। ગુજરાતની અંદર સારી રીતે પ્રોગ્રામ ચલાવ્યા કે જેને કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, અને એ એવોર્ડ મળ્યા પછી એ નેશનલ મોડેલ બની ગયો હતો આ પ્રોજેક્ટ। અને 2016ની અંદર NHM નેશનલ હેલ્થ મિશન દ્વારા એને નેશનલ પ્રોગ્રામ તરીકે ભારત સરકારના આરોગ્ય સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ કાર્યાલય ખાતે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દમણ દીવ પ્રદેશના પૂર્વ પ્રમુખ અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા, મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલબેન કાટેલા, પ્રદેશ મંત્રી ફાલ્ગુનીબેન પટેલ, ઓબીસી મોરચાના અધ્યક્ષ હરીશ પટેલ, એસસી મોરચાના પ્રમુખ નિમેશ દમણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તરુણાબેન પટેલ, ભરતભાઈ પટેલ, સોનલબેન પટેલ, આશીષ કાશી, ઉર્વશીબેન પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા બાબુભાઈ પટેલે તેમના સંબોધનમાં કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં પ્રગતિ તેમજ વિકાસ થઈ રહ્યો છે। ભાજપ ફરી રાજ્યમાં જંગ જીત હાંસિલ કરવા જઈ રહી છે। ભારતના દરેક ઘરમાં મોદી સરકાર ફરી એકવારના નારા ગુંજી રહ્યા છે તેમ જણાવ્યું હતું। આજના કાર્યક્રમનું સંચાલન મહેશ અગરિયા અને શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન દમણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તિમીર પટેલે કર્યું હતું। ધ્વજારોહણ કાર્યક્રમ બાદ દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલની આગેવાની હેઠળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે યાત્રામાં પૂર્વ સાંસદ ગોપાલ દાદા અને ભાજપ પ્રદેશ સચિવ જિજ્ઞેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। દમણના DMC ખાતે પ્રેસિડેન્ટ SP દમણિયાના હસ્તે ધ્વજ લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભારતમાં 75મા પ્રજાસત્તાક દિવસની વિવિધ સ્થળોએ ઉજવણી થઈ રહી છે, તો દમણના DMC ખાતે પણ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। DMC પ્રેસિડેન્ટ SP દમણિયાના વરદ હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોમાં CEO સંજામસિંહ, DMC વાઇસ પ્રેસિડેન્ટ રશ્મિબેન હળપતિ, DMC કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી અને અંતે રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમની સમાપ્તિ કરી હતી। I'm going to present DMC, which is a process of my life.
भारत माता की जय। भारत माता की फौज बनाए और एक फॉर्म बनाता और इसीलिए हिंदुस्तान भी उसी कॉन्स्टिट्यूशन पे मकसद करता है। आपने देखा होगा मोदी सरकार कितना अच्छा कार्य कर रही है। ये लास्ट 15 वर्षों में बहुत सारे ऐसे कॉन्स्टिट्यूशन थे जो फायदे का दिख नहीं थे और वो कॉन्स्टिट्यूशन आज 26 जनवरी रिपब्लिक डे है और पूरे देश में रिपब्लिक डे मनाया जाता है। कोई भी संगठन हो, कोई भी ऑर्गेनाइजेशन हो, कोई भी देश हो, अगर लॉ एंड ऑर्डर और कॉन्स्टिट्यूशन नहीं हो, आपके रूल्स नहीं हो, तो देश और ऑर्गेनाइजेशन फंक्शन नहीं कर सकते। इसी तरह 75वां साल हो गया है और 75 साल पहले डॉक्टर बाबा अम्बेडकर साहब के नेतृत्व में एक कमेटी बनाई थी और इंडियन कॉन्स्टिट्यूशन फ्रेम किए गए थे। आज हम उसी कॉन्स्टिट्यूशन से हमारा देश चल रहा है और बहुत सारे हमारे यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी ने बहुत सारे अमेंडमेंट किए हैं कॉन्स्टिट्यूशन में, क्योंकि बहुत सारे कॉन्स्टिट्यूशन वेग थे या लागू नहीं होते थे तो उसमें किया था। और साथ ही साथ आज 5वां मर्जर डे है और इस मर्जर डे पे हम वापस मर्जर डे भी बनाते हैं, क्योंकि दादर नगर हवेली दमन दीव दो टेरिटरी थी, वो मर्ज होके एक हो गई, तो इसीलिए आज मर्जर डे भी है। तो मैं रिपब्लिक डे और मर्जर डे की दमन वासियों को और ख़ास करके हमारे रिपब्लिक डे की हिंदुस्तान वासियों को शुभकामना देता हूँ। वंस अगेन हैप्पी रिपब्लिक डे। मिलाड स्वामीनारायण गुरुकुल खाते गणतंत्र दिवस की हर्षोल्लासभेर उजवणी करी वृक्षारोपण करायुं हतुं। उमरगाम तालुका पंथक में 75मा प्रजासत्ताक दिवस की हर्षोल्लासभेर उजवणी करवामां आवी हती। तालुका कक्षाना प्रजासत्ताक दिवस की उजवणी मिलाड स्वामीनारायण गुरुकुल खाते करवामां आवी हती। मामलतदार जैनीश पांडवना हस्ते ध्वज लहेरावी उपस्थित सौए राष्ट्रध्वज ने सलामी आपी हती। कार्यक्रम में धारासभ्य रमणभाई पाटकर, तालुका पंचायत प्रमुख ललिताबेन, जिला पंचायतना सभ्यों, पोलिस विभागना अधिकारी, विविध समाजना आगेवानों तथा स्वतंत्र सेनानीओ उपस्थित रहा था। महानुभावोना हस्ते तालुका में शिक्षण, पोलिस विभाग, मामलतदार कचेरी वगैरह में श्रेष्ठ कामगिरी करनार कर्मचारियों ने सम्मानपत्र आपी सम्मानित कराया था। बाड़कोए प्रजासत्ताक दिन निमित्ते देशभक्तिना गीत अने नृत्य रजू कर्या हता। आ कार्यक्रमना अंते उपस्थित सौना हस्ते वृक्षारोपण करायु हतुं। બધા શિક્ષકો ને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સારું એવું કામ છે આપણા માટે કરે છે, તો જોરદાર તાળીઓ સાથે એક જ મિનિટ જો વંદે માતરમ વંદે માતરમ। આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખાસ કરીને ગઈકાલે યુવા સંમેલનની અંદર ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે 75 વર્ષ આપણે પૂરા કર્યા છે, પણ હવે પછી જે 25 વર્ષ રહ્યા છે, એટલે કે 2047ની અંદર આઝાદીની પર્વની 100મી વર્ષગાંઠ આપણે ઉજવીશું, એ વખતે ભારત કેવું હશે અને એમાં આપણા બધાનો શ્રીફળ કેવો હશે એ જોવાની હવે એક સુવર્ણ અવસર એક તક છે, અને એ સુવર્ણ અવસરના તકની અંદર આપણે સૌ ભારતનો ઉજ્જવળ બનાવવા માટે આપણે મક્કમતાથી નિર્ધાર કરીએ, સંકલ્પ લઈએ અને એ ભારત દેશ રાષ્ટ્રની અંદર વિકાસની અંદર વિશ્વગુરુ શ્રી પર પહોંચે એવી પ્રતિજ્ઞા લઈએ એવી આજના શુભ પ્રસંગે એ અપેક્ષા રાખું છું, અપીલ પણ કરું છું। અને સાથે સાથે પર્યાવરણ એ મહત્ત્વનો જીવનની અંદર અંગ છે, અને એટલા માટે આપણે રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ જે ઉજવાય છે એ દિવસથી આપણે સૌ બધા જ પોતપોતાના ઘરે ચોગાની અંદર, આંગણાની અંદર કે ખેતરોની અંદર વૃક્ષો વાવવા જોઈએ, વાવેતર કરી અને
જે માણસોને જીવવા માટે 428 ઝાડ જોઈએ છે એ પ્રકારે પોતે પોતે પોતાની ચિંતા હવે કરે એની પણ એક અપીલ કરું છું ભારત માતા કી જય। દમણના ડાભેર વિસ્તારમાં દીવાર લેખન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને વર્ષ 2024માં ફિરસે એકવાર મોદી સરકારની જનજાગૃતિ ફેલાવી હતી। સમગ્ર દેશ એક તરફ 75મા ગણતંત્ર પર્વ અને દમણ દીવના એકીકરણની ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ દમણના ડાભેર વિસ્તારમાં દીવાર લેખન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ 2024માં ફિરસે એકવાર મોદી સરકારના નારા લગાવી દીવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઘેલવાડ સરપંચ હેતાક્ષીબેન પટેલ ડેપ્યુટી સરપંચ ભાવિનીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એક વાર ફિર મોદી સરકાર 2024 દીવાલ લેખન અભિયાનના દરમિયાન અમે ગેલવાડ ગ્રામ પંચાયતના તમામ મેમ્બર આજે આ અભિયાનની શરૂઆત કરી દીધી છે। ધરમપુરના ભાંભા ગામે આજથી 8મો શતચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ વેદાંત સંમેલનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। શ્રી દયાનંદ શતચંડી મહાયજ્ઞ સમિતિ દ્વારા ધરમપુરના ભાંભા ગામે પટેલ ફળિયામાં હનુમાન મંદિરની બાજુમાં વિશ્વ શાંતિ અને જનકલ્યાણ અર્થે 8મો શતચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ સંમેલન યોજાયો હતો જેનો આજથી દબદબા ભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ માધવપીઠધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી જગદીશાનંદ સાગરજી મહારાજ તેમજ આત્માનંદ પુરીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે 27 કુંડી મહાયજ્ઞ મહંત સ્વામી કૈલાશપુરી મહારાજ ચાંદોદના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો। આજે સવારે કાર્યક્રમના પ્રારંભે જલારામ મંદિર બામટીથી ભવ્ય શોભાયાત્રા ભાંભા યજ્ઞ સ્થળે પહોંચી હતી। આજે પ્રથમ દિને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા। પરમપિતા પરમાત્માની અસીમ કૃપા અને સદગુરુના આશીર્વાદથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે ભાંભામાં 8મો સત્યંડી મહાસત્યંડી યજ્ઞનું આયોજન થયું। એમાં ગુરુની કૃપા અને એ સત્યંડી કરવાથી કીધું છે અજ્ઞાત ભવતી પર્જન્ય પર્ણાત ભવતી અન્ન, યજ્ઞ એ કરવાથી વરસાદ વરસે અને વરસાદ થવાથી અન્ન પાકે, અન્ન પાકવાથી આપણું જીવન ચાલી શકે છે। એટલે આ રીતે સત્યંડી યજ્ઞ સાથે વિશાળ ભક્તિ વિધાન સંમેલન જેથી ભક્તોને સત્સંગનો લાભ મળે, માણસ છે છતાં માણસે કેમ જીવવું એ જીવવાનું સંતો બતાવે છે અને પોતાનું જીવન કેવી રીતે જીવી પોતાનું જીવન સુધરે એની સાથે પોતાનું મરણ સુધરી જાય અને આત્માનું કલ્યાણ કરી મને મોક્ષની ગતિ પામી શકે છે। તો અહીંયા આગળ આજે મહાવિશાળ સંમેલનમાં ઘણા ભક્તોની ઉપસ્થિતિ હતી, એમાં ઘણા ભક્તોને સંતો મંડલેશ્વરો પધાર્યા હતા, એમની વાણીનો લાભ એ લોકોએ લાભ લીધો અને આવનારા દિવસમાં પણ પરમાત્મા બધાને આવી સદબુદ્ધિ આપે, સારા કાર્યક્રમ આવે એવી પ્રાર્થના છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરા નગર હવેલીના સાયલી ખાતે પ્રશાસનિક કક્ષાનો ગણતંત્ર પર્વ ઉજવાયો, પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે કરાયું ધ્વજારોહણ। દમણમાં 75મો ગણતંત્ર દિવસ તેમજ ત્રણેય સંઘ પ્રદેશોના 5મા એકીકરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બલેઠા પુરુષ અધ્યાપન કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો 75મો ગણતંત્ર પર્વ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો। સિકલસેલ એનિમિયાને લઈ નોંધપાત્ર કામગીરી કરનાર ડોક્ટર એસડી ઇટાલિયાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ। સમાચારોમાં આજે બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।